ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યએ અચાનક કર્યો હતો હુમલો. મોરારી બાપુ સાથે અક્ષોભનીય કૃત્ય બાબતે હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાતા સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર પઠવવામાં આવ્યું છે. વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ દ્વારા કહેલી વાતનું અર્થઘટન કરી બાપુને બદનામ કરવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ અને તે સંબંધી મોરારી બાપુએ કોઈને લાગણી દુભાઈ હોય તો ક્ષમા પણ માંગેલી. તેમ છતાં દ્વારકા મુકામે કાન્હા વિચાર મંચ દ્વારા બાપુને દ્વારકા આવી ભગવાનના દર્શન કરી માફી માંગવાના માગણી કરતા બાપુ દ્વારકા મુકામે ગયેલા અને દ્વારકા મોરારી બાપુ માફી માંગી આગેવાનો સાથે બેઠા હતા. તે દરમિયાન દ્વારકાના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના દ્વારા મોરારી બાપુ પર અસભ્ય વર્તન કરી હુમલો કરવાની કોશિશ કરતા હાજર રહેલા અન્ય સભ્યોએ પકડી લેતા મિટિંગ સ્થળેથી બહાર તેમને લઈ જવામાં આવ્યા હતા. આમ કાયદો હાથમાં લઈને એક ધારાસભ્ય દ્વારા મોરારી બાપુ સાથે અક્ષોભનીય કૃત્ય કરવામાં આવ્યું હતું, જે બાબતે હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાઈ છે. હિન્દુ સનાતન ધર્મના શિરોમાન્ય ગણાતા બાપુ ઉપર આ હીનતાભર્યા કૃત્યથી જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ઘટનાને લઈને સુરેન્દ્રનગર યુવા સાધુ સમાજ અને સંગઠનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ બાબતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી છે.